હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદની કરેલી આગાહી મુજબ વહેલી સવારથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક તાલુકાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. સુરેન્દ્રનગરના સાયલામાં તો 1 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. બોટાદમાં 1.25 ઇંચ, નવસારીના વાંસદામાં 1.5 ઇંચ, ભાવનગરના ઉમરાળામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો. રાજ્યમાં ધોમ ધકતા તાપની વચ્ચે ઉચ્ચિંતા વાતાવરણમાં બદલાવ આવવાનું કારણ ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશમાં સાયક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવેટ થયું, જેની સીધી અસર ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને થોડાક અંશે મધ્ય ગુજરાત પર પણ જોવા મળી રહી છે. અનેક જિલ્લામાં ભારે પવન ફૂંકાતા ઝાડ પડવાના બનાવો બન્યા. વલસાડમાં ભારે પવનના કારણે કેરીનો પાક પણ ખરવા લાગતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ભારે પવનના કારણે રાજ્યમાં અનેક જગ્યાએ પતરા ઉડ્યા. ઠેકઠેકાણે ધાર્મિક કે સામાજિક પ્રસંગો માટે બાંધેલા મંડપ પણ ધરાશાયી થઈ ગયા. હજી પણ આજે દિવસભર વરસાદી માહોલ રહેશે. રાજ્યમાં વીજળી પડવાની પણ ઘટનાઓ બની છે. વૃક્ષો ધરાશાયી થવાની તો અસંખ્ય ઘટનાઓ બની છે. ક્યાં કેટલો પવન ફૂંકાયો કે કાચા મકાનોના પતરા, દુકાનોના શેડ ઉડી ગયા, તો ક્યાંક એટલા કરા પડ્યા કે ખેડૂતોનો પાક નષ્ટ થાય તેવો ડર તેમને સતાવી રહ્યો છે. અને એટલે જ ખેડૂતોને જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટે સલાહ આપવામાં આવી છે. એટલું જ નહીં, પોતાની જણસ સાચવીને રાખવામાં આવે, યાર્ડના સત્તાધીશોને પણ જરૂરી માર્ગદર્શન અને સૂચના આપવામાં આવી છે.